હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનની અંદર. આજે આપણે ભરેલા ભીંડાનું શાક છે તે બનાવીશું. ભરેલા ભીંડાનું શાક તો તમે ઘણી વખત બનાવ્યું હશે, પરંતુ આ રીતથી શાક ક્યારેય નહીં બનાવ્યું હોય. ભીંડા ભરવાની ઝંઝટ વગર એકદમ સરસ મસાલેદાર આ શાક છે તે બની અને તૈયાર થાય છે. તો તમે પણ એક વખત જોરથી ટ્રાય કરજો, અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને બાજુમાં આવેલ બેલ આઇકન પણ દબાવી દેજો જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો આ સરસ મજાનું શાક છે તે બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે સૌથી પહેલાં મેં અહીંયા ભીંડા છે તેને આવી રીતે નાના ટુકડાની અંદર કટ કરી અને વચ્ચેથી જીરો છે તે પાડી દીધો છે, જેથી કરી એકદમ સરસ જેવા ફ્રાય થઈ જાય. અને સાથે એક બટેકું છે તેની આવી રીતે નાની નાની ચિપ્સ છે તે પાડી લીધી છે. બટેકું એક જ મેં અહીંયા લીધેલું છે અને 250 ગ્રામ જેટલા ભીંડા છે તે લીધેલા છે. પછી તેલ ગરમ કરી અને આપણે ભીંડા છે તેને સાતડી લેવાના છે. બધા જ ભીંડા છે તેને તેલની અંદર એડ કરી અને 1 થી 1.5 મિનિટ માટે આપણે તેને સાતળવા દઈશું. ભીંડાની અંદર આપણે 1/2 ચપટી જેટલી હળદર છે તે એડ કરી દઈશું. હળદર એડ કરવાથી એનો કલર છે તે એકદમ સરસ એવો રહેશે, એટલા માટે હળદર એડ કરી અને 1.5 મિનિટ માટે મેં તેને સાતડી લીધા છે. 1.5 મિનિટ થાય એટલે ભીંડા છે તે એકદમ સરસ એવા પોચા છે તે થઈ જશે. તમે જોઈ શકો છો કે આવી રીતે થોડા એવા કલર ચેન્જ થાય અને પોચા થઈ જાય એટલે ભીંડા છે તેને આપણે એક પ્લેટની અંદર કાઢી લેવાના છે. અહીંયા વધારે ફ્રાય છે તે નહીં કરીએ, નહીંતર ભીંડા છે તે ચવાળ થઈ જશે. હવે બધા જ ભીંડાને મેં એક પ્લેટની અંદર કાઢી લીધા છે. પછી તે જ તેલની અંદર આપણે બટેકા છે તેને પણ સાતડી લેવાના છે. અહીંયા બટેકા અને ભીંડા બંને અલગ રાખીશું, કારણ કે બટેકા છે તે જલ્દીથી કૂક થઈ જતા હોય છે, એટલા માટે તેને વાર નહીં લાગે અને ભીંડાને વાર લાગે છે, એટલા માટે બંને અલગ અલગ સાતળવાના છે. 1 મિનિટની અંદર ભીંડા પણ એકદમ સોફ્ટ એવા થઈ ગયા છે, તો તેને પણ આપણે એક પ્લેટની અંદર કાઢી લેવાના છે. પછી તે જ તેલની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું અને 1/2 ચપટી જેટલી હિંગ છે તે એડ કરી દઈશું. અને પછી તેની અંદર ગ્રેવી એડ કરવાની છે. અહીંયા મેં આદું, લસણ, ટમેટા અને ડુંગળીની ગ્રેવી છે તે એડ કરેલી છે. જો તમે ડુંગળી ન ખાતા હોય તો ડુંગળીની જગ્યાએ કાજુ છે તે પણ એડ કરી શકો છો. એકદમ સરસ રીતે આપણે ગ્રેવી છે તેને હલાવી લેવાની છે. પછી તેની અંદર મસાલા છે તે એડ કરીશું. એના માટે 1/2 ચપટી જેટલી હળદર, 1 ટેબલસ્પૂન જેટલું ધાણાજીરું, 1 ટેબલસ્પૂન જેટલો ગરમ મસાલો અને 2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું છે તે એડ કરવાનું છે. અને સ્વાદ અનુસાર આપણે નમક છે તે એડ કરી દઈશું. અહીંયા કાશ્મીરી લાલ મરચું મેં એડ કરેલું છે એટલે થોડું વધારે એડ કરેલ છે. બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને થોડીવાર માટે તેને આવી રીતે હલાવતા રહીશું અને તેલ ઉપર આવે ત્યાં સુધી તેને સાતળવા દઈશું. પછી તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલો શેકેલો ચણાનો લોટ છે તે એડ કરીશું. અહીંયા ચણાનો લોટ છે તે પહેલાં શેકી લેવાનો છે, પછી જ આપણે તેને એડ કરીશું. બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને 1-2 મિનિટ માટે તેને આવી રીતે હલાવતા રહીશું. પછી ભીંડા અને બટેકા છે તે એડ કરી દઈશું. બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બધો જે મસાલો છે તે ભીંડા અને બટેકાની અંદર એકદમ સારી રીતે આવી રીતે આવી જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે. પછી એક ડીશ ઢાંકી અને 1-2 મિનિટ માટે આપણે તેને કૂક થવા દેવાનું છે. તો આપણું શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે. તો તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈશું. તો ભરવાની ઝંઝટ વગર સરસ મજાનું ભરેલા ભીંડાનું શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ આ રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો. ઘરની અંદર બધાને ખૂબ જ ભાવશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવું બને છે. અને જો આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને બાજુમાં આપેલ બેલ આઇકન પણ દબાવી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.